नमस्कार, તમે જોઈ રહ્યા છો ધાનેરાથી મારો અવાજ। ધાનેરાના રાજુ ઠક્કરની સાધુના વેશમાં મુસલમાન હોવાનો આક્ષેપ કરતી ઓડિયો ક્લિપ વાયરલ થતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ। બનાસકાંઠાના ધાનેરામાં રાજુ ઠક્કર નામના ઇસમે એક સાધુ અને તેમના ડ્રાઈવરને બીભત્સ ગાળો બોલી માર મારવાના બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અન્ય સમાજમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો। તે પોતે સંઘનું કાર્યકર હોવાની વાત કહેતા આરએસએસમાં પણ રોષની લાગણી ફેલાઈ હતી। ચારે બાજુથી દબાણ આવતા રાજુ ઠક્કરે સાધુ તેમજ સમસ્ત હિન્દુ સમાજની માફી માગી હતી। આ બનાવ પછી ગાંધીધામના ભિક્ખુગીરી ગોસ્વામી સાથેની સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં મોટેથી બૂમો પાડીને વારંવાર કહે છે કે આ સાધુને પણ મુસલમાન છે અને મુસલમાનો સાધુના વેશમાં હિન્દુ ધર્મને બદનામ કરે છે, મુસલમાન સમજીને માર માર્યો હતો તેવું કહીને મુસ્લિમ સમાજને બદનામ કરી રહ્યો છે। રાજુ ઠક્કરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સમાજની સાથે સાથે મુસ્લિમ સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। સાધુના પ્રકરણમાં મુસ્લિમોને બદનામ કરનાર કોમી માનસિકતા ધરાવતા ધાનેરાના કોમી એકતા અને શાંતિ દોડવાની હીન પ્રયાસ કરનાર રાજુ ઠક્કર સામે તંત્ર કે અન્ય સમાજમાં શાંતિપ્રિય લોકો પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે। અહેવાલ સુલતાન પઠાણ, ધાનેરા। અમુ રાજુભાઈ ઠક્કર, અમુ 11/2/2021 ના રોજ ધાનેરા મુકામે હિન્દુ સમાજના સાધુ સાથે જે મેં ગેરવર્તન તથા સાધુને અપમાનિત કરતા તેમજ હિન્દુ સમાજની લાગણી દુભાય તેવું અશોભનીય વિડીયો વાયરલ થયેલ છે, તો તેથી તમામ હિન્દુ સમાજની લાગણી દુભાયેલ છે તેમજ હિન્દુ સમાજને ન બોલ્યા તેવા શબ્દ બોલેલ હતા તે બદલ હું દિલગીર વ્યક્ત કરું છું। તેમજ આ અશોભનીય ઘટના સાધુ સાથે થયેલ તેનો મને પસ્તાવો થયેલ છે, કારણ કે હું આવેશમાં આવીને અપશબ્દ બોલેલો હતો હતા હું તે માટે સાધુ સમાજની માફી માંગું છું તેમજ હિન્દુ સમાજની લાગણી દુભાયેલ છે તે બદલ હું માફી માંગુ છું। તેમજ હું કોઈ સંસ્થા સાથે જોડાયેલ નથી, તેથી મેં કોઈ સંસ્થાનું નામ લીધેલું હોય તો મેં આવેશમાં આવીને બોલાઈ ગયેલ છે, તો મેં સાધુ સાથે વર્તન કર્યું તે બદલ હું માફી માંગુ છું અને તમામ હિન્દુ સમાજની પણ માફી માંગુ છું। હું બે હાથ જોડે સમાજ જોડે માફી માંગુ છું હિન્દુ સમાજની।